વિષય ગુજરાતી પાઠ ત્રીજો, તેનો પ્રશ્ન છે ચોથો કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તેનું પેલું કૌંસ, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી. આ વાક્ય મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો માણસ બોલે છે. બીજું કૌંસ, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. આ વાક્ય શિલ્પી બોલે છે. ત્રીજું કૌંસ, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલો છે. આ વાક્ય સામેના ચહેરેથી એક સ્ત્રી બોલે છે. ચોથું કૌંસ, બોલ મારે ત્યાં કામ કરીશ. આ વાક્ય દુકાનદાર બોલે છે. હવે પ્રશ્ન પાંચમો છે કે નીચે આપેલા શબ્દો સમાન અર્થથી કૌંસમાંથી શોધીને વર્તુળ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો એ શબ્દ હું અહીં નીચે લખેલા છે એ તમારે શોધીને વર્તુળ ઘરે કરવાના છે. તો પેલું છે દેવર એટલે મંદિર, પ્રતિમા એટલે મૂર્તિ, વિસ્મય એટલે નવાય, આંકો એટલે ઘસરકો, પરવાનગી એટલે આજીજી, વિનંતી એટલે મંજૂરી. હવે એમાં છઠ્ઠું કૌંસ છે કે શબ્દની સાચી જોડણી લખો. મૂરતી, તો આમાં ર નો રેપ બની જાય છે તો અને તી પણ સુધરી જાય છે, મૂર્તિ. બીજું છે શિલ્પી, તો જુઓ એમાં સી સુધરી જાય છે એટલે બહેનું શિલ્પી. ત્રીજું છે પથ્થર, તેમાં ત અડધો છે એના બદલાનો થ એક અડધો આવે છે એટલે પથ્થર. ચોથું કૌંસ છે કે નુકસાન, તો નુકસાનમાં સ સુધરી જાય છે. પાંચમું કૌંસ છે નિર્દોષ, નિર્દોષની અંદર પણ સ મીંડાવાળાની બદલે સ ફાડિયાવાળો અને પાછો રેપ આવી જાય છે એટલે નિર્દોષ. છઠ્ઠું છે નિરાશા, તો એમાં ની સુધરી જાય છે નિરાશા. હવે પ્રશ્ન સાતમો, વિરોધી શબ્દ લખો. જાણ અજાણ, જવાબ સવાલ, નિરસ સરસ, નુકસાન ફાયદો, ધ્યાન બેધ્યાન, પરદેશ સ્વદેશ, સંતોષ અસંતોષ, હાજર ગેરહાજર, સ્થાપના ઉત્થાપન. નીચેના શબ્દોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલો પ્રકૌંસ છે મંજૂરી, તેનું અર્થ છે પરવાનગી અથવા તો સંમતિ. તેનું વાક્ય છે ઓફિસમાં મંજૂરી વિના જવું નહીં. બંને શબ્દો સમાન જ છે, રસ્વ દીર્ઘાયમાં જુદું છે. મંજૂરી એટલે શારીરિક કામ, તો મજૂરની તેની મંજૂરી કરીને મળતી રકમ. ટૂંકું, ટૂંકાણ, સંક્ષેપ એનો વાક્ય છે. એને મેં બધી જ વાત ટૂંકમાં સમજાવી. ઈ જ ટૂંકું છે તો પર્વતનું શિખર, માતાજીનું મંદિર ટૂંકા ટૂંક પર જોવા મળે છે. સાંભળવું, યાદ આવવું, મને બાળપણની ઘટના સાંભળે છે. સાંભળવું, શ્રવણ કરવું, દુઃખી માણસની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. પ્રશ્ન નવમો, દ્વિરિક્ત યુક્તિ શબ્દોના વાક્યો પ્રયોગ કરો. જોડાજોડ, બંને ભાઈઓ સભામાં જોડાજોડ બેઠા હતા. ખુશખુશાલ, સારામાં રજા પડતા જ વિદ્યાર્થીઓ ખુશખુલા ખુશખુશાલ થઈ ગયા. હસતા હસતા, હસતા હસતા દાદાએ જે કહેવાનું હતું તે કહી દીધું. દસમો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પથ્થર ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતર કરનાર, તો તેનો શબ્દ સમૂહ થાય છે શિલ્પી. લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, એને કહેવાય લોન. પ્રશ્ન અગિયારમો, કે નીચેના વાક્યોનો તેના પ્રકાર સામે વાક્ય લખો. પ્રશ્નાર્થ, તો આ પ્રશ્નાર્થ વાક્ય આપણે લખવાનું છે. મેડમ, તમે મને તમારે લોન કાપવાનું કામ કરી આપશો. ઉદ્ગાર વાક્ય, ની તેનો વાક્ય બોલું છું, ની શબ્દ. બંને બની પેલો માણસ શિલ્પીને જોઈ જ રહ્યું. સાદું વાક્ય, એ શિલ્પીની બાજુમાં બેસી ગયું. હવે આ ફકરો છે તેમાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ અને વિરામ ચિહ્ન મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. તો જુઓ મેં એમાં ક્યાં ક્યાં પૂર્ણવિરામ લખેલું છે તમે ધ્યાનથી જોજો અને ફરીથી આ વાક્ય નીચે લખજો.